નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીલા ગાંધીયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ એમાં તમારી સ્વપોથીમાં પેજ નંબર 36 ઉપર તમને જે પ્રશ્ન નંબર 4 આપેલો છે, બરાબર આ પ્રશ્ન તમારે જોવાનો છે. હવે આ પ્રશ્નની સૂચનામાં શું કહે છે, પહેલા ધ્યાનથી સૂચના સમજવાની, પછી એમાં શું કહેવા માંગે છે અને શું કરવાનું છે, પછી આપણે નક્કી કરવાનું છે. તો શું કહે છે કે નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો અને બોક્સમાં લખો, બરાબર. નીચે જે આપણને અહીંયા જે કોઈ પણ ચોરસ ખાનાવાળો આલેખપત્ર છે, જે ચોરસ ખાનાવાળી આપણને જાડી દેખાય છે આલેખપત્ર છે, એની ઉપર જુઓ તમને જુદા જુદા પ્રકારના આકારો દોરીને આપેલા છે. તો અહીંયા ચોરસ ખાનાવાળો જે આલેખપત્ર છે, અહીંયા જે આ જે ચોરસ ખાનાવાળી જે જાડી છે એને શું કહેવાય છે, આલેખપત્ર કહેવાય છે. એટલે કે આ જે ચોરસ ખાનાવાળો આપણને આલેખપત્ર આપેલો છે એમાં જે કંઈ પણ ચિત્રો કે આકારો દોરેલા છે એ દરેક આકારોનું આપણે હવે શું શોધવાનું છે, જો ધ્યાનથી વાંચજો, ક્ષેત્રફળ શોધવાનું છે. જ્યારે આગળના લેક્ચરમાં આપણે પાઠમાં સૌથી પહેલો પ્રશ્ન લીધો હતો એમાં શું શોધવાનું હતું કે એમાં ત્યાં પરિમિતિ શોધવાની હતી. હવે આપણે અહીંયા આ જે ચિત્રો દોરીને આપેલા છે એમાં આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ એટલે શું આપણે શીખી ગયા છીએ કે ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકાર કે કોઈ પણ ચિત્ર છે એની અંદર એને કેટલી જગ્યા રોકેલી છે એ જગ્યાનું માપ. અહીંયા આપણને જે આકારો છે એની અંદર આપણે ચોરસ ગણવાના છે. અહીંયા આપણને જે આકાર દોરીને આપેલા છે એ આકાર આપણને ચોરસ ખાનાવાળા આલેખપત્ર ઉપર દોરીને આપેલા છે. તો આ જે આકાર છે એ કોઈ પણ ચિત્રે કે કોઈ પણ આકારે એની અંદરના ભાગમાં એ કેટલા ચોરસને સમાવી લીધા છે, એની અંદરના ભાગમાં કેટલા ચોરસને રોકેલા છે અથવા તો ઢાંકેલા છે. તો એ આપણે ચોરસ એ જેટલા કુલ ચોરસ થાય એની સંખ્યાને શું કહેવાય છે, જે તે આકારનું ક્ષેત્રફળ. બરાબર, ક્ષેત્રફળ આપણે સમજી ગયા છીએ. જેવું આપણે ત્યાં પરિમિતિમાં કહેલું હતું કે ત્યાં એ પરિમિતિ એટલે શું, તો કે કોઈ પણ આકાર જે છે એની માત્ર આપણે બાજુઓને ધ્યાનમાં લેવાની છે કે એની બાજુઓ ઉપર ચોરસની કેટલી નાની નાની લીટીઓ આવેલી છે. હવે આપણે જોવાનું છે કે કોઈ પણ આકાર છે એની અંદર એને કેટલા ચોરસને રોકી લીધા છે, એના અંદરના ભાગમાં જેટલા ચોરસ હોય છે એની આપણે અહીંયા ગણતરી કરવાની છે, ગણવાના છે. એટલે એની ગણતરી કરવાથી આપણને મળે છે ચોરસનું ક્ષેત્રફળ. પણ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે કોઈ પણ ક્ષેત્રફળનું માપ લખતા હોઈએ છીએ, જેમ કે આપણને કોઈ આકારનું ક્ષેત્રફળ મળે છે 5, એની અંદર એટલે 5 ચોરસ રોકેલા છે, તો એને ખાલી 5 સેન્ટીમીટર લખાતું નથી, પણ ત્યાં શું લખાય છે, 5 ચોરસ સેમી. કેમ કે અહીંયા ક્ષેત્રફળમાં આપણે શું જોઈએ છીએ, તો કે ક્ષેત્રફળમાં કોઈ પણ આકાર છે એની અંદર એને કેટલા ચોરસ રોકેલા છે એ ચોરસ આપણે ગણીએ છીએ. એટલે જ્યારે ક્ષેત્રફળ આવે ત્યારે ક્ષેત્રફળના માપનો એકમ શું લખવાનો છે, ચોરસ સેમી, અથવા તો જો મીટર હોય તો ચોરસ મીટર. આ બાબત ખાસ કે જો પરિમિતિ શોધવાની હોય તો ખાલી સેન્ટીમીટર અથવા મીટર, પણ જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે કોઈ પણ માપ આપણને મળે છે એની પાછળ આપણે ચોરસ સેન્ટીમીટર અથવા તો ચોરસ મીટર લગાવવાનું દઈએ છીએ. તો આપણે અહીંયા શરૂઆત કરીએ કે સૌથી પહેલી જે તમને આલેખપત્ર આપેલો છે એમાં કુલ કેટલા ચોરસ રોકેલા છે. તો જો આ આકાર તમને એવો દેખાય છે કે જેમાં અમુક ચોરસ જે છે એ એવા છે કે જે પૂરેપૂરા છે, એટલે અમુક ચોરસ એવા છે કે જે અડધા આવે છે. તો જ્યારે અડધા અડધા ચોરસ હોય ત્યારે એની એ પ્રમાણે ત્યાં ગણતરી કરવાની કે અડધું એક અડધું ચોરસ ને બીજું અડધું ચોરસ બેને ભેગું કરે તો શું બની જાય છે, પૂરેપૂરું એક બની જાય છે. તો આપણે એ પ્રમાણે ગણતરી કરવાની કે જો બે ત્યાં અડધા અડધા ખાના હોય તો બે અડધા ખાનાને ભેગા કરો એટલે પૂરેપૂરું એક બની જાય છે. બરાબર, એ પ્રમાણે ગણતરી કરવાની છે. પછી ત્યારબાદના જે અમુક ચિત્રો હશે, અમુક આકારો એવા હશે કે જેમાં એ આકાર છે એની અંદરના ભાગમાં કોઈ ચોરસ જે છે એ અડધા કરતા વધારે જગ્યા રોકતું હશે. એટલે કે ધારો કે કોઈ આકાર મેં દોરેલો છે એમાં આ ચોરસ છે, બરાબર. તો એ જે આકાર છે એ આ ચિત્રનો ત્યાં અડધા ભાગ કરતા વધારે ભાગ રોકે છે. એટલે આટલું આપણે કરીએ તો આ એનું અડધું થયું, પણ આ જે ચિત્ર છે એની અંદર ચોરસના આટલા ભાગને સમાવી લીધે છે. બરાબર, અહીંયા જે બે પણ ચિત્ર હશે એ ચિત્ર આ ચોરસના જે અહીંયા અડધો ભાગ છે એટલા અડધા ભાગ કરતા વધારે ભાગને સમાવી લીધે છે. તો જ્યારે કોઈ પણ આકૃતિમાં એવું હોય કે એ આકૃતિ છે એની અંદરના ચોરસને તેની અડધી જગ્યા કરતા ત્યાં વધારે જગ્યા રોકતું હોય, એટલે કે ત્યાં એ ચોરસનો એ પૂરો ભાગ રોકી લેતો હોય, ખાલી
બાકી રહેતું હોય તો ત્યારે આ ચોસને આપણે પૂરેપૂરું એક ગણવું ન ગણવું કે અડધું ગણવું તો જ્યારે આવી રીતે હોય ત્યારે આપણે પૂરેપૂરું એક ચોરસ ગણવાનું છે કે જ્યારે એને એ ચોરસના જે કંઈ અડધો ભાગ છે એ અડધા ભાગ કરતાં વધારે જગ્યા રોકેલી હોય ત્યારે એને પૂરેપૂરું એક ગણવાનું પણ એ એક સ્થળ કે ચોરસના અડધા ભાગ કરતાં વધારે હોવું જોઈએ અથવા તો એનું ત્યાં વિરોધી બને કે કોઈ આકૃતિ છે એ ચોરસના અડધા ભાગ કરતાં પણ ઓછી જગ્યા રોકે છે આ અડધું થયું પણ એના કરતાં પાછા આખી જગ્યા રોકે છે ઓછી તો આ જગ્યા છે એ અડધા ભાગ કરતાં પણ ઓછી થાય છે બરાબર તો એને આપણે કેમ ગણતો જે ત્યારે એવું બને કે કોઈ ચોરસ જે છે કોઈ આકૃતિ છે એની અંદરનું જગ્યા પણ ચોરસ છે એ ચોરસની ત્યાં ચોરસનો અડધો ભાગ થાય છે એ અડધા ભાગ કરતાં પણ ઓછી જગ્યા રોકે છે તું અડધું પણ રોકતું નથી જો અડધું હોય તો એને અડધું ગણવાનું પણ અડધા ભાગ કરતાં વધારે હોય તો પૂરેપૂરું એક ગણ્યાનું તો અડધા ભાગ કરતાં પણ ઓછું હોય તો ત્યારે એને સાવ ગણતરીમાં લેવાનું જ નથી ત્યારે એને ધ્યાનમાં લેવાનું નથી તો આ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ પણ આકૃતિ છે એમાં ખાસ પહેલા તો પૂરેપૂરા ખાના કેટલા છે એને ગણવાના છે ત્યાર પછી અડધા ખાના કેટલા છે એને ગણવાના છે ત્યારબાદ એવા ખાના કેટલા છે કે જે અડધા કરતાં વધારે જગ્યા રોકે છે અડધા કરતાં વધારે જગ્યા રોકતા હોય પૂરેપૂરું એ ગણવાનું છે ત્યારબાદ જોવાનું છે કે કેટલા ખાના એવા છે કે જે અડધા ભાગ કરતાં પણ સાવ ઓછી જગ્યા રોકે છે તો અડધા ભાગ કરતાં પણ ઓછી જગ્યા રોકતા હોય એને આપણે સાવ ગણતરીમાં લેવાના નથી એટલે આ નિયમને યાદ રાખીને આપણે આગળ વધવાનું છે તો આપણે અહીંયા ગણતરી કરીએ તો પહેલું ચિત્ર છે એમાં જોઈએ કે સૌથી પહેલા કેટલા ખાના એવા છે કે જે પૂરેપૂરા છે તો જો પૂરેપૂરું એક બે ત્રણ ચાર પછી પાંચ અને છ છ ખાના એવા છે કે જે આ ચિત્રમાં પૂરેપૂરા આવી જાય છે હવે એ સિવાયના ખાના જો એ સિવાયના ખાના કેવા દેખાય છે અડધા અડધા દેખાય છે અડધું ખાનું આ અડધું ખાનું એક આ અડધું ખાનું બે આ ત્રણ અને ચાર ટોટલ ચાર ખાના અડધા છે તો આપણે આ અડધું ખાનું ને આ અડધું ખાનું ભેગું કરીએ તો એક બની ગયું તો આ છ થયા હતા છ ને એક સાત પછી આ અડધું ને અડધું ભેગું કરીએ એટલે એક બની ગયું ટોટલ ચાર અડધામાંથી બે ખાના પૂરેપૂરા બનશે બરાબર તો જે પૂરેપૂરા ખાના છ હતા છ પછી સાત ને આઠ તો ટોટલ આ જે આકાર છે એની અંદર કેટલા ચોરસ આવે છે તો કે આઠ ચોરસ સમાવે છે એટલે આ આકારનું ક્ષેત્રફળ થશે આઠ ચોરસ સેમી અને અહીંયા આપણે કીધું છે કે એક ચોરસનું માપ કેટલું છે એક ગુણ્યા એક સેન્ટીમીટર એટલે આ જે એક ખાનું છે એનું માપ એક સેન્ટીમીટરનું છે આ બીજું ખાનું એક બધા આ બધા ખાના જે છે એક એક સેન્ટીમીટરના છે ત્યારબાદ બીજો આકાર જો કે તેમાં સૌથી પહેલા તો કેટલા ખાના એવા છે કે જે પૂરેપૂરા છે તો પૂરેપૂરું એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ખાના એવા છે કે જે ત્યાં પૂરેપૂરા છે ત્યારબાદ કેટલા ખાના એવા છે કે જે અડધા દેખાય તો જે અડધા ખાના એક બે ત્રણ અને ચાર તો ચાર ખાના અડધા છે બરાબર તો બે અડધામાંથી એક બની જશે આ બે અડધામાંથી એક બની જશે ટોટલ પૂરેપૂરા ખાના થશે કેટલા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ પછી આ સાત અને આ આઠ તો અહીંયા પણ ક્ષેત્રફળ થશે આઠ ચોરસ સેમી ત્યાર પછી છે નંબર ત્રણ કે હવે આ જે આકાર જુઓ છો એમાં તમને બધા ખાના પૂરેપૂરા દેખાય છે એક ખાના અડધા નથી તો કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો આ ચિત્રનું ક્ષેત્રફળ થશે અગિયાર ચોરસ સેમી ત્યાર પછી નંબર ચાર તો એમાં જો અમુક ખાના એવા છે કે જે અડધા છે અને અમુક ખાના એવા છે કે જે અડધા ભાગ કરતાં વધારે પણ જગ્યા રોકે છે તો પહેલા આપણે ગણવાના છે જેટલા ખાના પૂરેપૂરા હોય એટલા તો જો પૂરેપૂરું એક બે ત્રણ ચાર અને પાંચ માત્ર પાંચ ખાના એવા છે કે જે પૂરેપૂરા છે હવે એ સિવાયના અડધા ખાના જુઓ તો આ અડધું ખાનું છે આ અડધું ખાનું તો આ અડધું ને અડધું એક બની જશે એટલે પાંચ ને આ અડધું ને અડધું છ ટોટલ છ ખાના થયા પણ જો આ જે ખાનું છે એવું ખાનું છે કે જે અડધા ભાગ કરતાં વધારે જગ્યા રોકે છે આ જે બોક્સ છે એ બોક્સનો આટલો ભાગ એટલે અડધો ભાગ થયો પણ આ જે ચિત્ર છે આ બોક્સનો અડધાથી ઉપરનો ભાગ રોકી લે છે માત્ર આટલો ભાગ જ નથી આવતો તો આ ખાનું જે છે એવું છે કે આ ચિત્રના અડધા ભાગ કરતાં ખાનાના અડધા ભાગ કરતાં વધારે જગ્યા રોકે છે તો આને આપણે પૂરેપૂરું એક ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ આ અડધું ને અડધું છ અને આ થશે સાત તો આ ચિત્રનું ક્ષેત્રફળ થશે
सात चौरस सेमी। ત્યાર બાદ છે નંબર 5। તો નંબર 5 માં જોઈએ કે સૌથી પહેલા પૂરેપૂરા ખાના કેટલા છે, તો કે 1 2 3 અને 4। ત્યાર બાદ ના આગે ખાને છે કેવા છે, અડધા અડધા છે, તો અડધું ને અડધું એટલે 1 બની જશે, તો આ 4 ને 5, તો 5 ચોરસ સેમી આ જે આકાર છે ક્ષેત્રફળ થશે। ત્યાર પછી છે નંબર 6 અને છેલ્લું કે આ ચિત્રમાં જુઓ કે બધા ખાના પૂરેપૂરા છે, એ કઈ અડધા કે અડધાથી વધારે નથી। તો 1 2 3 4 અને 5, તો આ ચિત્રનું ક્ષેત્રફળ થશે 5 ચોરસ સેમી। તો આ રીતે જ્યારે તમે ક્ષેત્રફળ ગણતા હોય ત્યારે ક્ષેત્રફળમાં જે કોઈ પણ આકાર જોયેલો છે, જે કોઈ પણ ચોરસ આલેખ પત્રમાં આકાર જોયેલો છે, એ આકારની અંદર એને કેટલા નાના નાના ચોરસથી સમાવી લીધા છે, માત્ર એને જ આપણે ધ્યાનમાં લઈ લેવાના છે। બીજી બાબત એ કે ચોરસને પહેલા તો પૂરેપૂરા કેટલા ચોરસ છે એ ગણી લેવાના, ત્યારબાદ કેટલા ખાના અડધા છે એને ગણી લેવાના, ત્યારબાદ કેટલા ખાના એવા છે કે જે અડધા ભાગ કરતા વધારે જગ્યા રોકે છે, અને કેટલા બોક્સ એવા છે કે જે અડધા ભાગ કરતા ઓછી જગ્યા રોકે છે, જે અડધા કરતા હોય એને ત્યાં અડધા અડધાને ભેગા કરી દેવાના એટલે એક બની જાય, જે અડધા કરતા વધારે જગ્યા રોકતા હોય એને પૂરેપૂરું એક ગણી લેવાનું, જે અડધા કરતા પાછા ઓછી જગ્યા રોકે છે એને આપણે ધ્યાનમાં લેવાનું નથી। એટલે આ બાબતમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે। હવે આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું। થેન્ક યુ।